સમાચારમાં આગળ વાત કરી તો કમલમ ખાતે મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં ઝોન મુજબ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં જે તે જિલ્લાના ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જને હાજર રાખવામાં આવ્યા હતા. જે તે જિલ્લામાં શું સ્થિતિ છે તેની સમીક્ષા કરી હતી અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શહેરમાં મતદારો છે એ બીજેપીના પરંપરાગત મતદારો છે, જેથી શહેરી વિસ્તારમાં વધારે મહેનત નથી, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં મતદારો છે એ કોંગ્રેસ તરફી રહે છે. એવામાં બીજેપીને નગરપાલિકા અને જિલ્લા પંચાયત ગુમાવવાનો વારો આવે છે. અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીના અધ્યક્ષ સ્થાને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે અલગ અલગ પ્રકારની બેઠકો યોજાઈ હતી. આજે સવારમાં જ પ્રદેશના મુખ્ય અગ્રણીઓ એની બેઠક, યુવા મોરચાની બેઠક અને સાંજે પ્રદેશે નિયુક્ત કરેલ ચૂંટણી ઇન્ચાર્જો એની બેઠક બે તબક્કામાં રાખી હતી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એની સંયુક્ત બેઠક 4 વાગે અને ઉત્તર અને મધ્ય ગુજરાતના કાર્યકર્તાઓની બેઠક સાંજે 6 વાગે. આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે. પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીની અધ્યક્ષતામાં તમામ પ્રકારની બેઠકોમાં જે અગાઉ 12-13 ડિસેમ્બરના રોજ ચિંતન બેઠક હતી અને એના સંદર્ભમાં તમામ જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જોની રચના કરવામાં આવી હતી, નિયુક્ત કરવામાં આવ્યા હતા અને એમને જે કામગીરી સોંપવામાં આવી હતી એનું રિવ્યુ થશે. આ ઉપરાંત દરેક જિલ્લામાં બૃહદ સંકલન સમિતિ, એમના પ્રવાસ કાર્યક્રમો, મંડળ સુધીનો પ્રવાસ, 25 ડિસેમ્બરે અટલજીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ કાર્યક્રમમાં ગુજરાતના તમામ ગામોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. 27 ડિસેમ્બરે મન કી બાત, એટલે કે થયેલ કાર્યક્રમોનું રિપોર્ટિંગ લેવામાં આવશે અને આગામી કાર્યક્રમો એની ચર્ચા વિચારણા કરવામાં આવશે. જે બે પ્રકારની જોન બેઠકો છે એમાં પ્રદેશ તરફથી નિયુક્ત થયેલ એક સરકાર અને એક સંગઠનમાંથી એમ બે જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જો, જિલ્લાએ પણ બે બે ચૂંટણી ઇન્ચાર્જોને નિયુક્ત કરી છે એ અને જિલ્લા પ્રમુખ, એમ દરેક જિલ્લાવાર 5 લોકો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. અલગ અલગ રાજ્યોમાં કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય છે. એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની પેટા ચૂંટણીઓ હોય, એમ સહકારી ક્ષેત્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનો અનેક જગ્યાએ વિજય થયો છે. બરોડા ડેરીમાં પણ ભાજપની પેનલનો વિજય થયો છે, એમને હું અભિનંદન શુભેચ્છા આપું છું. પરંતુ જાહેર જીવનમાં વિજયના વિષયમાં પણ થોડી મર્યાદા રાખવી જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ એવું હું માનું છું. આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જે નવી સોલાર પોલિસી જાહેર કરી છે, આ પ્રદૂષણ રહિત રિન્યુએબલ એનર્જીના વિકાસમાં નવી પોલિસી એક પ્રેરક બળ પૂરું પાડશે. સમગ્ર દેશમાં ગુજરાત બ્રાન્ડ બનશે. વ્યક્તિ હોય, લઘુ ઉદ્યોગ હોય કે ઉદ્યોગો હોય,
એની વીજ બિલમાં બચત થશે। આ પોલિસી આપવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી શ્રી સૌરભભાઈ, સમગ્ર સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આ પોલિસીનો લાભ લેવા માટે પણ જનતાને, ખેડૂતોને, લોકોને હું અપીલ કરું છું। જે રીતે આપે જોયું કે કમલમ ખાતે આજે સીએમ, ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં ઝોન મુજબ બેઠક યોજાવામાં આવી હતી। આ બેઠકમાં જે તે જિલ્લાના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જને હાજર રાખવામાં આવ્યા હતા, તે જે તે જિલ્લામાં શું સ્થિતિ છે તેની સમીક્ષા કરી હતી। પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાની બેઠક મળી, જેમાં ખાસ કરીને ગુજરાત પ્રદેશ ભાજપાના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે ઉપસ્થિત રહીને યુવાઓને માર્ગદર્શન આપ્યું। અમારા પ્રદેશના સંગઠન મહામંત્રી આદરણીય ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશના મહામંત્રી આદરણીય કેસીભાઈ પટેલ અને પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય ભાર્ગવભાઈ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ। આવનારા દિવસોમાં આદરણીય સી આર પાટીલ સાહેબ દ્વારા જે પેજ સમિતિનું એક બહુ જ મોટું કામ હાથ ધરવામાં આવ્યું છે, એમાં પણ યુવા મોરચાની વિશેષ ભૂમિકા રહે અને યુવા મોરચો પણ આ પેજ સમિતિનું કામ, દરેક કાર્યકર્તા પોતપોતાનું કામ પૂર્ણ કરે એ દિશામાં નક્કર આયોજન કરવામાં આવ્યું। આગામી 12 જાન્યુઆરીએ વિવેકાનંદ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ કરીને તમામ મંડળોમાં, ગુજરાતમાં 500 કરતાં વધુ મંડળ સહ બાઇક રેલી COVID-19 અને સોશિયલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું પાલન કરીને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। આવનારી 12 તારીખે દરેક મંડળમાં બાઇક રેલીનું આયોજન થશે। તદઉપરાંત આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં યુવાઓની ભૂમિકાને લઈને યુવા મોરચા દ્વારા કેટલીક નક્કર યોજના ઘડી કાઢવામાં આવી છે અને આ તમામ પ્રદેશના પદાધિકારીઓને આદરણીય સી આર પાટીલ સાહેબે ખૂબ ઉત્સાહવર્ધક માર્ગદર્શન પૂરું પાડ્યું। બિલકુલ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને જે પ્રમાણેની ગાઈડલાઈન છે એટલી જ સંખ્યામાં એક બાઇક પર એક વ્યક્તિ સાથે અને ચોક્કસ અંતર બનાવીને આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવશે। રીતે જિલ્લાના ચૂંટણી પ્રભારી, સહ પ્રભારી સાથે બેઠક યોજાઈ હતી, તો સીએમ, ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં ઝોન મુજબ બેઠક યોજવામાં આવી હતી। પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠકમાં જિલ્લાવાર સમીક્ષા કરવામાં આવી હતી અને બાઇક રેલીનું જે આયોજન કર્યું તેના જે કરવા જઈ રહ્યા છે તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે તે પણ પૂરતી જાણકારી આપી છે। પ્રદેશ પ્રમુખ સહિત આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા અને પ્રદેશ ભાજપની બેઠક આજે યોજાઈ હતી, જેમાં અનેક તેવી સમસ્યાઓ છે કે પછી જે આવનારી ચૂંટણી છે તેના પર કઈ રીતનું લોકો, કઈ રીતના અધ્યક્ષો કરી રહ્યા છે પ્રયાસો જીતવાના, તેના પર પણ સમીક્ષા કરવામાં આવી હતી। તો જે રીતના શહેરમાં મતદારો છે, બીજેપીના પરંપરાગત મતદારો છે, પણ ગ્રામીણમાં કોંગ્રેસના મતદારો છે, તો તેના પર પણ કેવી રીતે નગરપાલિકા અને જિલ્લા પંચાયત ગુમાવવાનો વારો ના આવે તેથી વિસ્તારમાં શું સ્થિતિ છે તે બધી સમીક્ષા